ये डिबेंचर के अंदर स्थिर कोष के 80 प्रकार के बोर्ड जो है वे रिमूव करवामां आवे छे। कंपनीए डिबेंचर होल्डर्स ना ट्रस्टीओनी मंजूरी लेवी पड़े छे। कई रीते तो जे कई पण आ प्रकारनो डिबेंचर छे गिरो डिबेंचर एनी अंदर कोई पण व्यक्ति छे जे गिरो डिबेंचर ની ખરીદી કરે તો એ જે રકમ છે એ કંપનીને આપે છે એના ઉપર જે કઈ પણ કંપનીએ છે એ અમુક અંશે પોતાની મિલકત ગિરો સ્વરૂપ પર મૂકવી પડે છે અને એના તરફથી જે કઈ પણ જેટલા અંશે એ ગિરવી હોય એના ઉપર કોઈ પણ કંપની સીધી રીતે પોતે નિર્ણય લઈ શકતા નથી અને આ પ્રકારે જ્યારે નિર્ણય લેવો હોય ત્યારે કંપનીએ જે ડિબેન્ચર હોલ્ડર છે એના ટ્રસ્ટીની નિમણૂક કરેલી હોય એનો સૌથી પહેલા મંજૂરી મેળવવી પડે અને ત્યાર પછી પોતે નિર્ણય લઈ શકે। આના ઉપર સૌથી વધારે કંપનીને છે એ બોર્ડ લેતો હોય છે। ત્યાર પછી કંપની જ્યારે વિસર્જન પામે ત્યારે પ્રથમ હક એટલે કે કંપનીની અંદરથી પોતાની નીકળતી રકમ મેળવવા માટેનો હક છે એ સૌથી પહેલો ગિરો ડિબેન્ચર ધારકોને હોય છે। ત્યાર પછી બીજો પ્રકાર છે સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર જેને કહેવાય એફસીડી એટલે કે ફૂલી કન્વર્ટેબલ ડિબેન્ચર। હવે આની અંદર કયા પ્રકારનો સમાવેશ થાય તો એમાં નાણાં છે એ કોઈ પણ ડિબેન્ચર હોલ્ડરને પરત મેળવવા કે ન મેળવવા એટલે કે ઇક્વિટી શેરની અંદર રૂપાંતર કરવું તો એક પ્રકારે પોતે નિર્ણય લઈ શકે। આ પ્રકારના ડિબેન્ચરની અંદર કોઈ વ્યક્તિ એ છે દાખલા તરીકે કે સંપૂર્ણ કન્વર્ટેબલ ડિબેન્ચર છે એ એમની ખરીદી કરી સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર એ પ્રકારના ડિબેન્ચરની ખરીદી કરેલી હોય તો જ્યારે એનો સમયગાળો પૂર્ણ થઈ જાય દાખલા તરીકે 10 વર્ષ માટે છે એને આ પ્રકારના શેર ડિબેન્ચરની ખરીદી કરી હવે એનો સમય પૂર્ણ થઈ ગયો તો પોતે એવો નિર્ણય લઈ શકે કે મારા પોતાના જે કંઈ પણ 5 ડિબેન્ચર છે એ 5-5 ડિબેન્ચર મારે ઇક્વિટી શેરની અંદર રૂપાંતર કરવા છે તો એની જે કંઈ પણ મૂડી હોય એ મૂડી સંપૂર્ણપણે પોતે છે પરત મેળવશે નહીં પરંતુ એ બધી જ રકમની મૂડી છે એ ઇક્વિટી શેરની અંદર રૂપાંતર થશે અને એટલા અંશે જે તે શેર હોલ્ડર ડિબેન્ચર હોલ્ડર છે એ શેર હોલ્ડર થશે અને પોતે છે કંપનીના સભ્ય બનશે। ત્યાર પછી ત્રીજો પ્રકાર છે અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર જેને કહેવાય પીસીડી એટલે કે પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર। જે કંઈ પણ ડિબેન્ચરની ખરીદી કરી હોય એની અંદરથી અમુક ભાગ સ્વરૂપે છે પોતે શેરની અંદર છે એ રૂપાંતર કરશે એટલા માટે અમુક ભાગ છે એનું રૂપાંતર કર્યું તો એટલા અંશે એ વ્યક્તિ છે એ કંપનીના માલિક બની શકશે। દાખલા તરીકે કોઈ વ્યક્તિ આ પ્રકારના ડિબેન્ચરની ખરીદી કરી છે હવે આ 6 ડિબેન્ચરની ખરીદી કરી હોય 10 વર્ષનો સમય એમનો પૂર્ણ થઈ જાય ત્યારે પોતે એવું નક્કી કરશે કે 3 ડિબેન્ચર છે એમની રકમ મારે પરત મેળવવી છે અને 3 ડિબેન્ચરની જે કંઈ પણ રકમ છે એ પરત મેળવવી નથી એટલે કે એ 3 ડિબેન્ચર હોય એનું જે કંઈ પણ રૂપાંતર છે પોતે ઇક્વિટી શેરની અંદર કરશે તો જે કંઈ પણ 3 ડિબેન્ચરની રૂપાંતર ઇક્વિટી શેરની અંદર કર્યું તો એટલા અંશે જે તે વ્યક્તિ છે એ સભ્ય પદ મેળવશે બરાબર। ત્યાર પછી છેલ્લો પ્રકાર છે બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે કે એનસીડી નોન કન્વર્ટેબલ ડિબેન્ચર। આ એ પ્રકારનો ડિબેન્ચર છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ આ પ્રકારના ડિબેન્ચરની ખરીદી કરી હોય તો પોતે જે રકમના અને જેટલા ડિબેન્ચરની ખરીદી કરેલી હોય એટલા સમયગાળો પૂર્ણ થાય ત્યાર પછી દાખલા તરીકે 15 વર્ષ સમય સુધી પોતે આ પ્રકારના ડિબેન્ચરની ખરીદી કરેલી છે।